नरेश पटेल मुद्दे हजू पण सस्पेन्स यथावत छे। रविवारे खोडलधाम में बैठक योजाई, परंतु नक्की एवं थयुं के 5-7 दिवस बाद फरी बैठक करवी। हार्दिक पटेले पण दरेक निर्णय में नरेश पटेल नो साथ आपवानो भरोसो आप्यो छे। पांच के सात दिवस में बीजी बैठक थशे ने त्यारबाद मारो निर्णय छे ई हुं आपना समक्ष मूकीश। दर वक्ते कोई तारीख आपी नहीं, तारीख में 2-3 दिवस आम के आम थाय, बस आ 8-10 5-10 दिवस नी वच्चे। मतलब के आ वखते जेम नरेश भाई कह्युं, जो एवुं ज थशे तो 8-10 दिवस में ए खबर पड़ी जशे के नरेश पटेल राजकारण में आवे छे के नहीं। खोडलधाममां हार्दिक पटेल सहितना पाटीदार अनामत आंदोलन समितिना नेताओ साथे 30-35 मिनिट सुधी बैठक योजा बाद नरेश पटेले जाहेरात करी। तेमणे कह्युं के सामाजिक अने राजकीय दरेक मुद्दाओ पर चर्चा थई छे, परंतु निर्णय माटे 5-7 दिवसमां बैठक थशे। हार्दिक पटेले कह्युं के नरेशभाईनो जे पण निर्णय हशे तेवो तेमनी साथे छे। કોઈપણ પ્રકારનો એમનો આદેશ હોય એને અમે લોકો સર્વમાન્ય નેતા તરીકે સ્વીકારીને આગળ વધવાનો પ્રયાસ કરીશું। અમે એમને વિનંતી પણ કરી છે કે આપનો જે રાજકીય નિર્ણય છે જલ્દીમાં જલ્દી યોગ્ય નિર્ણય સાથે તમે જાહેર કરો એવી અમારી એમની સામે અમે માંગણી પણ કરી છે। પાટીદાર યુવાનો ઉપર થયેલા કેસ પરત ખેંચવાની કામગીરી ચાલી રહી છે। સરકારના આ વલણની નરેશ પટેલે પ્રશંસા કરી, જોકે માંગ કરી છે કે કેસ ખેંચવાની ગતિ વધારવામાં આવે। મને ફીડબેક મળતા હોય છે કેસો પોઝિટિવ રીતે સરકાર પાછી ખેંચવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે, અમુક કેસો પાછા પણ ખેંચવાના છે, પણ એની જે પ્રોસિજર છે એ સ્લો ચાલે છે, એ ઝડપથી ચલાવે એવી વિનંતી। નરેશ પટેલ હજુ કોઈ આખરી નિર્ણય પર પહોંચ્યા નથી, હવે તેમના સમર્થકોએ વધારે 5-7 અથવા તો 8-10 દિવસ રાહ જોવી પડશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, ખોડલધામ। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે।